નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગઢ ગામે વસમો પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ પાણી ટાંકી છેલ્લા 5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બને છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામનો આ ગામમાં વસમો પ્રોજેક્ટ હેઠળ 5 વર્ષ પહેલાં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ આ પાણીની ટાંકી છેલ્લા 5 વર્ષથી ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. ગામ લોકોનું કહેવું છે કે દેડિયાપાડા તાલુકાના ઘણા ગામોમાં આવી સમસ્યાઓ છે. 5 વર્ષથી ગઢ ગામમાં પાણીની ટાંકી બન્યા પછી આજ દિન સુધી પાણીનું એક પણ ટીપું પડ્યું જ નથી કે બોર નથી બનાવવામાં આવ્યો, કોઈ પાઇપલાઇન પણ બનાવવામાં આવી નથી. આ પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી ગ્રામજનોને તેનો લાભ નથી મળ્યો. અને જો આવા જ ખર્ચા કરવા હોય તો સરકારે આવી ટાંકીઓ બનાવવી જ ન જોઈએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગ્રામજનોને અન્ય વિકલ્પ દ્વારા પાણી તો મળી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા ઊભા કરાયેલ આવા પ્રોજેક્ટોનું જતન કરી વ્યવસ્થા ઊભી કરવામાં અધિકારીઓ કેમ આળસ કરી રહ્યા છે તે પ્રશ્ન છે. જો હાલ વસમો પ્રોજેક્ટ હેઠળ બનેલ ટાંકીઓ કાર્યરત હોત તો આકરા ઉનાળામાં ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળી શકતી હોત. પાણી પુરવઠાની ટાંકી બનાવેલ છે જે 2012-13માં આજથી 7 વર્ષ પહેલાં બનાવેલ છે, જેનો ઉપયોગ આજ લગીન થયો નથી. એક ટીપું પણ પાણી જોવા નહીં મળ્યું. બોર કોચેલ નથી અને એમાં મોટર પણ નહીં, બોર નહીં કોચેલ. જે 7,32,000ની ગ્રાન્ટ બનાવેલ છે એવી ટાંકી અમારા ગામમાં બીજી જગ્યાએ પણ બનેલ છે. તેની ગ્રાન્ટ બનાવેલ છે 10,32,000ની, જો આજ લગીન તેનો ઉપયોગ પણ થયેલ નથી. આખા ગામમાં નળ કનેક્શન નહીં, પાઇપલાઇન નહીં, કશું જ નહીં દેખાવા માંડ્યું. મેં જણાવવા માગું છું કે આ ગઢ ગામમાં જે પાણીની ટાંકી બનેલી છે 2012-13થી, અને તેનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. નથી મોટર, નથી બોર કે નથી પાઇપલાઇન, નથી નળ, તો એ શોભાના ગાંઠિયા જેવી જ પડી રહી છે. અને અમારા ગામમાં બીજી એક ટાંકી પણ આ જ હાલતમાં પડી રહી છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી. જો એનો ઉપયોગ થાય તો ગામમાં પાણી મળી શકે તેમ છે. અને આવી જ રીતે દેડિયાપાડા તાલુકાના ઘણા ગામોમાં, મોટેભાગના ગામોમાં આજ આવી રીતે ટાંકીઓ પડી રહી છે. જો સરકારે આ રીતે પૈસાનો વ્યય કરવો જોઈએ નહીં, કે એના કરતાં આ ટાંકીઓ બનાવવી જોઈએ નહીં, અને જો બનાવવી હોય તો તેનો ઉપયોગ થાય તે પ્રમાણે બનાવવું જોઈએ, જેથી પ્રજાને પાણી સારી રીતે મળી શકે અને ગામનો. હા, નળ ગામ જે છે તાલુકા દેડિયાપાડાનો, એ લગભગ 6 વર્ષથી વધારે જૂનો કેસ છે. એટલે મને જૂના કેસમાં આટલું બધું આઈડિયા નથી કે ક્યાં હાલમાં શું પરિસ્થિતિ છે અને કોણે કામ કર્યું હતું. એ બાબતે હું મારા જૂના રેકોર્ડ ચેક કરીને પછી આપને વિગતવાર. એમાં નામ તો કંઈ હોતું નથી કે પાણી ચાલુ કર્યા વગર સ્કીમ હેન્ડઓવર થઈ જાય. છતાં ફરિયાદ આવી છે તો હું જરૂર ચેક કરાવીશ, અને જે પગલાં લેવાના હશે પગલાં પણ લઈશ.